બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના ઓનલાઈન અને શેરી શિક્ષણ સહિતના શૈક્ષણિક કાર્યનું જાત નિરીક્ષણ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનિયમિતતા દાખવનાર 4 તાલુકાના 16 શિક્ષકોને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવતા શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના મહામારીને લઈને બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પરોક્ષ શિક્ષણ આપવા માટે શેરી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓનું જાત નિરીક્ષણ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે છેલ્લા 15 દિવસ દરમિયાન 14 તાલુકાની 73 પ્રાથમિક સ્કૂલોમાં ઓચિંતી મુલાકાત કરી હતી, જેમાં 4 તાલુકાના 16 શિક્ષકો શિક્ષણ પ્રવૃત્તિમાં અનિયમિતતા દાખવતા હોવાનું માલુમ પડતા શિક્ષણ અધિકારી દ્વારા આ 16 શિક્ષકોને કારણ દર્શક નોટિસો ફટકારવામાં આવી છે, જેમાં સંતોષકારક ખુલાસો ન મળતા કસૂરવાર શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના અંદર અત્યારે પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે, એટલે શેરી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણની કામગીરી હાલ ચાલુ છે. ખાસ કરીને ગુણોત્સવનું પરિણામ મળ્યું એની સમીક્ષા પણ ચાલુ છે, SAT નું પરિણામ મળ્યું એ પણ ચાલુ છે, જ્ઞાન સેતુની પ્રવૃત્તિ અમારી જે ચાલુ હતી, એકમ કસોટીઓ જે લેવાઈ રહી છે, આ તમામ બાબતોના સઘન મોનિટરિંગ માટે લગભગ જિલ્લાની 81 શાળાઓની મેં મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ખૂબ સારી કામગીરી પણ જોવા મળી અને ક્યાંક નબળી પણ જોવા મળી. એટલે જ્યાં નબળી કામગીરી જોવા મળી હોય, અનિયમિતતા હોય, શેરી શિક્ષણના અંદર અનિયમિતતા હોય, એકમ કસોટીની ચકાસણી બરાબર ના થઈ હોય, આવા 16 પ્રાથમિક શિક્ષકો અલગ અલગ તાલુકાના 4 તાલુકાના શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી. કારણદર્શક નોટિસ એ જ દિવસે અમે આપેલી અને એને રૂબરૂ સુનાવણી માટે જિલ્લા પંચાયત બોલાવવામાં આવેલા, એમનો ખુલાસો મેળવવામાં આવેલો અને ખુલાસો ગ્રાહ્ય ન રાખતા એમની સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી પણ શરૂ કરી છે. અને આ જ રીતે સઘન મોનિટરિંગ અમારું ચાલુ રહેશે અને જ્યાં પણ શિક્ષકોની અનિયમિતતા અથવા તો કામની ચોરી જ્યાં જણાશે ત્યાં અમે સ્થળ ઉપર જ એને નોટિસ આપીશું. અને શિક્ષણ ખાસ કરીને જે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારના અંદર શેરી શિક્ષણ એક સફળ પ્રયોગ અમારો રહ્યો છે. આજે પણ લગભગ 5-1 શાળાઓની મેં મુલાકાત કરી અને ખૂબ સુંદર રીતે શિક્ષણનું કાર્ય ચાલુ છે. જિલ્લા શિક્ષણ અધિકારીના સરપ્રાઇઝ ચેકિંગમાં દાંતા તાલુકામાં 7, અમીરગઢ તાલુકામાં 4, વડગામ તાલુકામાં 3 અને ડીસા તાલુકામાં 2 મળીને કુલ 16 શિક્ષકોની અનિયમિતતા બહાર આવતા તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે, જેને લઈ ફરજમાં લાપરવાહી અને અનિયમિતતા દાખવતા શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.